અમદાવાદમાં તારીખ 13-14 જાન્યુઆરીના રોજ આતંકી હુમલો થવાનો મેસેજ વાયરલ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાળવા જોગ દાખલ કરીને અમરેલી પોલીસે જાણ કરવામાં આવી હતી. અમરેલી એસપીડી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે મેસેજ વાયરલ કરનાર સંદીપ શાહની ધરપકડ કરી. અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા શખ્સની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સરકારી ખોટો આઈ કાર્ડ બનાવી 70 જેટલા લોકોને ખોટા મેસેજ સેન્ડ કર્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી રાજ્યમાં સલામતી જોખમાય તેવું કૃત્ય કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી. ખાતે એક જાણસ દાખલ થઈ હતી, જેમાં એક અજાણા નંબર ઉપરથી એમને દેશના એમ્બલેમ તથા એક ધમકી ભર્યો પત્ર કે આગામી 13-14 તારીખમાં અમદાવાદમાં બ્લાસ્ટ થવાના છે, એટલે અમદાવાદ પોતાનું ઘર છોડી દેવું, એ પ્રકારનો એક મેસેજ મળ્યો હતો એમને. જે મેસેજને ટ્રેસ કરતા એ વ્યક્તિ અમરેલીના શરણ શાહ નામનો વ્યક્તિ હોય કે જે પોતે ઓટોમોબાઈલનું કામ કરે છે. એમણે આ પ્રકારનો મેસેજ વાયરલ કર્યો, જે આધારે શરણ શાહ નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની તથા આઈટેકની વિરુદ્ધ કલમો હેઠળ ગુનો કરવામાં આવ્યો છે.